हेलो फ्रेंड्स, द स्कूल ऑफ साइंस ना वीडियो लेक्चर्स में आप सर्व मित्रों हार्दिक स्वागत है। हूँ छू गुंजन चापाणी और मित्रों आज आप बात करशू धोरण 11 चैप्टर नंबर 2 जैविक वर्गीकरण की अंदर जे से ए पांच सृष्टि वर्गीकरण टॉपिक नो जे तीजी सृष्टि से फूग आप आगळना लेक्चर्स में मोनेरा और प्रोटिस्टा विषे बात कर चूक्या छीए। आज लेक्चर में आप फूग अथवा तो फंजाई विषे जैसे एमना सामान्य लक्षणों विषे जैसे ये बात करीशु। तो चलो मित्रों बात करिए। हेलो फ्रेंड्स, आज वीडियो लेक्चर्स की अंदर मित्रों आप बात करीशु फूग सृष्टि ना सामान्य लक्षणों विषे। सामान्य लक्षणों मतलब सीम्पल कैरेक्टर्स जनरल कैरेक्टर्स जैसे એમના વિશે આપણે વાત કરીશું। ફૂગને કહેવામાં આવે મિત્રો ફંજી, કિંગડમ એટલે કે સૃષ્ટિ। તો ચલો મિત્રો વાત કરીએ। હવે ફૂગ જે છે ફંજી વિશે આપણે વાત કરીએ મિત્રો તો કેવા છે, તો કે વિષમપોષી છે। फूग के विषय विषमपोषी अहीं मित्रों विषम एटले के बीजा ऊपर, पोषी एटले के पोषण, जेमना पोषण नो आधार बीजा ऊपर रहेलो होय एने आपणे कहीए मित्रों विषमपोषी। बीजू यूनिक छे मित्रों बीजा करता। यूनिक कई रीते छे तो एमनो जे वसवाट छे बधे फैलायेलो छे એના કારણે જે છે એ યુનિક છે। યુનિક એટલે અનુપમ, જે અગત્યનું ખૂબ જ વિશિષ્ટ હોય એવું। ફૂગનો અભ્યાસ મિત્રો, ફૂગના અભ્યાસને કહેવામાં આવે છે માઇકોલોજી। માઇકોલોજી યાદ રાખજો મિત્રો, ફૂગનો અભ્યાસ માઇકોલોજી। હવે એની અંદર જે છે મિત્રો આપણે વાત કરીએ તો સૌ પ્રથમ જે છે મિત્રો ફૂગ વિશેની જો આપણે વાત કરવી હોય તો એમની જે બાહ્યાકાર રચના છે, બાહ્યાકાર રચના એટલે કે બાહ્ય દેખાવ, બહારની બાજુએથી કેવી દેખાય છે એ, અને એમના નૈસર્ગિક નિવાસસ્થાન, અને એમના નૈસર્ગિક નિવાસસ્થાન આ બંનેમાં મિત્રો જે છે એ ખૂબ જ વિવિધતા છે। એવું એટલા માટે કે બાહ્યાકાર રચનામાં જે છે એ ઘણી બધી જાતની રંગબેરંગી જે છે ફૂગ જોવા મળે મિત્રો। બીજું ખૂબ જ વિવિધતા એટલા માટે જોવા મળે મિત્રો, નિવાસસ્થાન, નિવાસસ્થાન એટલે રહેઠાણ। કોઈ પણ સજીવ જે જગ્યાએ એમનો વસવાટ હોય, એમનું રહેઠાણ હોય એને કહેવામાં આવે છે નિવાસસ્થાન। ફૂગ જે છે મિત્રો ઘણી બધી જગ્યાએ જે છે એ નિવાસ કરે છે। બીજું મિત્રો, આપણે પહેલાં વાત કરીએ કે કેવી કેવી જગ્યાએ જે છે ફૂગ જોવા મળે। હવે દાખલા તરીકે આપણે જોઈએ વનસ્પતિઓ ઉપર, બ્રેડ ઉપર આપણે વાત કરીશું, એ સિવાય જે છે ક્યાં એમનો ઉપયોગ છે એની વિશે વાત કરીશું। તો સૌ પ્રથમ મિત્રો આપણે વાત કરીએ બ્રેડથી। આપણે દાખલા તરીકે વાસી રોટલી પડી રહી હોય, વાસી બ્રેડ પડી રહી હોય ઘણા સમયથી, 24 કલાક, 48 કલાક કે એનાથી પણ વધુ સમય, જ્યારે એમને વાસી પડી રહી હોય ત્યારે બ્રેડ ઉપર જે છે મિત્રો તાંતણા જેવી રચના થઈ। આ તાંતણા જેવી જે રચના છે એને કહેવામાં આવે બ્રેડ મોલ્ડ। બીજું મિત્રો, નારંગીની અંદર સડો, નારંગી જે છે ફ્રૂટ છે એની અંદરનો જે સડો છે એ પણ જે છે એ ફૂગને કારણે જોવા મળે। બીજું, આપણે જે ખોરાકમાં ઉપયોગ કરતા હોય એવી ફૂગ, દાખલા તરીકે મશરૂમ, મશરૂમ જે છે મિત્રો સૂપ બનાવવામાં, પીઝાની અંદર પણ જે છે એ વપરાય છે, ઘણા લોકો જે છે એમને પણ જે છે એનો ઉપયોગ કરતા હોય,
આ મશરૂમ સિવાય બીજી મિત્ર ફૂગની વાત કરીએ તો મશરૂમ અને બિલાડીનો ટોપ. બિલાડીનો ટોપ મિત્રો તમે જોયો હશે ચોમાસા દરમિયાન જે વૃક્ષો ધરાશાયી થઈ ગયા હોય, પડી ચૂક્યા હોય, અથવા તો જે વૃક્ષોની ડાળીઓ પડી ગઈ છે, આવી ડાળીઓ ઉપર કે આવી જગ્યાઓ જે છે એ બિલાડીનો ટોપ છત્રી આકારનો આ રીતે જે છે એ તમને જોવા મળશે. આ રીતે જે છે એ ઘણી બધી સંખ્યામાં તમને નાના મોટા ટોપ જોવા મળશે, એને આપણે કહીએ બિલાડીનો ટોપ. અને જુદા જુદા રંગના પણ જે છે એ બિલાડીના ટોપ જે છે એ જોવા મળે. એક ફૂગ છે, એમાં ઘણી જે છે ઝેરી પણ હોય, એટલે આપણને જો ખ્યાલ હોય તો જ આપણે એનો ખોરાક તરીકે ઉપયોગ કરાય, બાકી ઉપયોગ કરાય નહીં. આ સિવાય મિત્રો દાખલા તરીકે રાય, જેને આપણે કહીએ સરસો, એનું તેલ જે છે આપણે ઉપયોગમાં લેતા હોઈએ. રાઈના પર્ણો ઉપર, રાઈની અંદર મિત્રો પીળા રંગના જે છે પુષ્પ આવે, અને એમના પર્ણ ઉપર જે છે એ જોવા મળતા સફેદ ડાઘ અથવા તો સફેદ ટપકા, એ બીજું કંઈ નથી મિત્રો જે છે એ ફૂગ છે. હા મિત્રો, તમે મોટાભાગના લોકો જે છે ખેતી સાથે સંકળાયેલા છો, તો કપાસની અંદર આવતો મિલી બાગ આ તમને બુકની અંદર મળશે નહીં મિત્રો. કપાસની અંદર જે મિલી બાગ આવે છે, અને ત્યાર પછી જે છે આપણે પાવડર જે છે એનું ડસ્ટિંગ કરીને જે છે એને આપણે દૂર કરતા હોઈએ, તો આ મિલી બાગ જે છે એ મિત્રો એક ફૂગ જ છે. આ સિવાય મિત્રો બ્રેડ અને જવ નો દારૂ જે છે એ બનાવવા માટે વપરાતી ઈસ્ટ, ઈસ્ટ જે છે મિત્રો ફૂગ છે. પીઝા બનાવવાની અંદર પણ જે છે એનો ઉપયોગ એના ડોને સોફ્ટ કરવા માટે જે છે મિત્રો થાય છે. એ લાઈવ ખોરાક તરીકે જે છે ઈસ્ટ જે છે બેકરીની અંદર જે છે વપરાય છે. આ સિવાય મિત્રો આપણે વાત કરીએ તો ઘઉંમાં થતો ગેરુનો રોગ, ખાલી મિત્રો ઘઉંમાં જ ગેરુ નથી થતો, ઘઉંમાં થતો ગેરુ રોગ પક્ષીનિયા ફૂગને કારણે થાય. કઈ ફૂગ? પક્ષીનિયા. આ સિવાય મિત્રો જે છે એ મકાઈની અંદર પણ ગેરુ જોવા મળે, જુવારની અંદર પણ જે છે ગેરુ જોવા મળે. આ સિવાય ઘન અણી અન્ય ઘણી બધી વનસ્પતિઓની અંદર જે છે એ ગેરુ જોવા મળે. દાખલા તરીકે તમે કઈ રીતે નક્કી કરો કે ગેરુ છે? દાખલા તરીકે પર્ણ એવા થઈ જશે કે જેને તમે હાથ અડાડશો તો એકદમ આપણો હાથ જે છે ચીકણો થઈ જશે, તો એ ગેરુ છે મિત્રો. બીજું, ઘણી એવી ફૂગ છે કે જેનો એન્ટીબાયોટિક્સમાં પણ ઉપયોગ થાય. એન્ટીબાયોટિક્સ, એન્ટીબાયોટિક્સ એટલે કે પ્રતિજૈવિક દવાઓ. એન્ટીબાયોટિક્સ એટલે શું? પ્રતિજૈવિક દવાઓ. દાખલા તરીકે દુનિયાની પહેલી એન્ટીબાયોટિક્સ પેનિસિલિન, શેમાંથી મળે? તો કે પેનિસિલિયમ ફૂગમાંથી બનાવવામાં આવે. પેનિસિલિયમ જે છે ફૂગ એ પેનિસિલિન માટેનું જે છે એ સ્ત્રોત છે. હા મિત્રો, આપણે વાત કરીએ એમના નિવાસ સ્થાન વિશે. નિવાસ સ્થાન એટલે કે ઘર, વસવાટ, રહેણાંક, એને આપણે કહીએ નિવાસ સ્થાન. નિવાસસ્થાનની અંદર જો મિત્રો વાત કરીએ તો મોટે ભાગે ફૂગ જે છે એ સર્વત્ર જોવા મળે છે. મોટે ભાગે ફૂગ જે છે એ સર્વત્ર સ્થાનોએ જે છે એમનું વિતરણ છે. દાખલા તરીકે હવામાં જોવા મળે, પાણી, જમીન. આ સિવાય મિત્રો પ્રાણીઓના દેહ ઉપર, હવે પ્રાણીઓની અંદર મિત્રો ખબર છે તમને, માનવની અંદર દાદર અથવા તો દરાજ, જેને આપણે કહીએ રિંગ, ઘણા આપણે દેશી ભાષામાં એને દાદર કહીએ, એ શેની મદદથી થાય? તો કે મિત્રો ફૂગની મદદથી જે છે એ થતું જોવા મળે છે. આ સિવાય વનસ્પતિઓમાં આપણે વાત કરી બિલાડીનો ટોપ અથવા તો બીજી પણ ઘણી જે છે એ ફૂગો જે છે એ થતી જોવા મળે છે.
હવે મિત્રો, ફૂગ કેવી જગ્યાએ વસવાટ એનો વધારે હોય? તો જે જગ્યા હૂંફાળી હોય અને ભેજવાળી હોય. હૂંફાળી અને ભેજવાળી જગ્યાએ જે છે એ ફૂગ વધુમાં વધુ જે છે એ વિકાસ પામી શકે અને વધુમાં વધુ જે છે એમની વૃદ્ધિ જે છે એ આવી જગ્યાઓ જે છે એ ખૂબ જ વધુ પ્રમાણમાં થાય. હા મિત્રો, વાત કરીએ ફૂગની દેહ રચના વિશે. એમનો દેહ કેવો છે? આ દેહ રચના વિશે જે છે મિત્રો આપણે વાત કરીએ. ફૂગની દેહ રચના, દેહ રચનાની અંદર વાત કરીએ મિત્રો, તો ફૂગ જે છે એ તંતુમય છે, તાંતણા જેવી છે. તંતુમય તાંતણા જેવી, પણ એમાં એક અપવાદ છે, ફૂગનો અપવાદ. કોણ? તો કે ઈષ્ટ. ઈષ્ટ શા માટે? કારણ કે ઈષ્ટ જે છે એ તાંતણા જેવી નથી, એ કોષી છે. તાંતણા અથવા તંતુમય એટલે કે દોરા જેવી રચના મિત્રો. કેવા દોરા જેવી? તો કે સૂતરના દોરા જેવી જે છે એ તાંતણા જેવી રચના. આને મિત્રો, આ દોરા અથવા તો તાંતણાને શું કહેવામાં આવે? કવક સૂત્ર. બાયોલોજીકલ ભાષામાં એને કહેવામાં આવે કવક સૂત્ર. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે મિત્રો હાઇફી. અને આ બધા કવક સૂત્રો ભેગા મળીને મિત્રો કવક ઝાડની રચના કરે. શેની રચના કરે? તો કે કવક ઝાડની જે છે મિત્રો એ રચના કરે. હવે બીજું મિત્રો આપણે વાત કરીએ, આ કવક સૂત્રોમાંના કેટલાક કવક સૂત્રો બહુકોષ કેન્દ્રી, બહુ એટલે ઘણા, કોષ કેન્દ્રી એટલે કોષ કેન્દ્ર ધરાવતા હોય એવા. બીજું કે ઘણાની અંદર જે છે કવક સૂત્રમાં આડા પડદા હોય અથવા તો ત્રાસી દિવાલો જેવી રચના જે છે એ ધરાવે છે મિત્રો. આડા પડદા અને ત્રાસી દિવાલો જેવી રચના જે છે મિત્રો એની અંદર જે છે એ ધરાવે છે. આડા જે પડદાની રચના છે, આ પડદાને મિત્રો કહેવામાં આવે છે સેપ્ટા. શબ્દ યાદ રાખજો મિત્રો, શું કહેવામાં આવે છે? સેપ્ટા તરીકે જે છે એને ઓળખવામાં આવે. દિવાલને તો આપણે વોલ કહીએ, ત્રાસી છે એટલે આપણે એને શું કહીએ? ક્રોસ વોલ તરીકે જે છે એ ઓળખીએ છીએ. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ, ફૂગની કોષ દિવાલ શેની બનેલી છે? તો આપણે આગળ પણ વાત કરી ચૂક્યા છીએ, ફૂગની કોષ દિવાલ મિત્રો કાઇટીન અને પોલીસેકેરાઇડ. કાઇટીનની સાથે શેની બનેલી છે? પોલીસેકેરાઇડ. પોલી એટલે ઘણા બધા, સેકેરાઇડની બનેલી હોય એને આપણે કેવી કહીએ? પોલીસેકેરાઇડ. પોલીસેકેરાઇડ જે છે એમનો સંગઠિત ભાગ છે. આ બંનેની રચનાને શું કહેવામાં આવે મિત્રો? ફંગસ સેલ્યુલોઝ. શું કહેવામાં આવે? ફંગસ સેલ્યુલોઝ. ઓકે મિત્રો, તો આ થઈ એમની કોષ દિવાલ વિશેની વાત. હવે મિત્રો આપણે વાત કરીશું ફૂગની પોષણ પદ્ધતિ એટલે ન્યુટ્રિશન કઈ રીતે લેશે એની વાત કરીએ. એક તો પહેલું મિત્રો, ફૂગમાં કોઈ પણ જાતનું હરિત દ્રવ્ય નથી, એટલે પ્રકાશ સંશ્લેષણ નથી કરી શકતી. એવી કોઈ રચના નથી કે જેની મદદથી એ રસાયણ સંશ્લેષણ કરી શકે. એટલા માટે મોટા ભાગની ફૂગ જે છે એ કેવી છે? તો કે વિષમપોષી છે. બીજું, કાં તો મૃતોપજીવી છે. મૃતોપજીવી એટલા માટે કારણ કે મૃત આધારકો, મૃત આધારક. આપણે વાત કરી દાખલા તરીકે એક પડી ગયેલું વૃક્ષ એ મૃત છે, એમાંથી જે છે એ કાર્બનિક પદાર્થોનું શોષણ કરે છે.
કાર્બનિક પદાર્થનું શું કરે છે મિત્રો? શોષણ કરે છે. હવે દાખલા તરીકે કેટલીક ફૂગ જીવંત વનસ્પતિ ઉપર જોવા મળે. આ જીવંત વનસ્પતિ ઉપર જે ફૂગ જોવા મળે આ ફૂગને આપણે કહીએ પરોપજીવી. એવી જ રીતે જીવંત પ્રાણીઓ ઉપર પણ જે છે એ ફૂગ જોવા મળે એને પણ આપણે શું કહીએ? પરોપજીવી. પરોપજીવન એટલે કે બીજા ઉપર જે છે એ જીવનનો આધાર, બીજા પ્રાણીમાંથી ખોરાક મેળવવાની ઘટના એને શું કહેવામાં આવે મિત્રો? પરોપજીવન તરીકે જે છે એ ઓળખવામાં આવે. આ સિવાય મિત્રો ફૂગ જે છે એ સહજીવન પણ જે છે એ વિતાવે છે. હવે મિત્રો આપણે વાત કરીએ સહજીવન. સહજીવન એટલે શું? સહજીવન એટલે કે ભેગા મળીને વસવાટ, ભેગા મળીને જીવવું, ભેગા મળીને વસવાટ કરવું. એકબીજાને મદદરૂપ થઈને, દાખલા તરીકે લાઇકેન કોની સાથે? તો કે લીલ અને ફૂગ બંને ભેગા મળીને જે છે સહજીવન વિતાવે છે. લીલ જે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે અને તૈયાર કરેલો ખોરાક ફૂગને આપે. ફૂગ જે છે એ પાણી અને બીજા ક્ષારોનું શોષણ કરીને કોને આપે? લીલને આપે. દાખલા અને બીજું એક્ઝામ્પલ ઉચ્ચ કક્ષાની વનસ્પતિના ખાસ કરીને મૂળ સાથેનું સહજીવન. મૂળ અને ફૂગનું એને કહેવામાં આવે કવક મૂળ. શું કીધું? કવક મૂળ. બીજા શબ્દોમાં એને કહેવામાં આવે માઇકોરાઇઝા. ઓકે મિત્રો, આગળ વાત કરીએ. ફૂગમાં સંચિત ખોરાક વિશેની હવે વાત કરીએ તો ફૂગમાં સંચિત ખોરાક તરીકે ગ્લાયકોજન પ્રાણીઓમાં પણ શું હોય? ગ્લાયકોજન. આ સિવાય મેદબિંદુનું બીજું નામ જે છે મિત્રો એ છે તૈલી બિંદુઓ. કારણ કે એ શેના બનેલા છે? લિપિડના બનેલા છે. એટલે એને મેદબિંદુઓ અથવા તો તૈલી બિંદુઓ તરીકે જે છે એ તમે વાત કરી શકો. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ રિપ્રોડક્શન. ફૂગની અંદર રિપ્રોડક્શન એટલે કે પ્રજનનની વાત કરીએ તો ફૂગ જે છે મિત્રો અલિંગી પદ્ધતિથી પ્રજનન કરે અને લિંગી પદ્ધતિથી પણ પ્રજનન કરે. એમાં પહેલો પોઈન્ટ આપણે જોઈએ અલિંગી પ્રજનનથી. અલિંગી પ્રજનનની અંદર મિત્રો ફૂગ જે છે અવખંડન એટલે કે એના ટુકડા થઈ જાય. દરેક ટુકડો જે છે એ સ્વતંત્ર જે છે કવક તંતુ બનાવે ને એમાંથી કવક ઝાડનું નિર્માણ થાય. આ સિવાય ભાજનની અંદર જે છે એ એકમાંથી બે કોષોનું વિભાજન, કલિકાસર્જન, બાહ્ય જે છે કલિકાસર્જન દ્વારા જે છે અલિંગી પ્રજનન. આ સિવાય કોનિડિયાને કહેવામાં આવે કણી બીજાણુ. અને બીજા જે છે એ છે ચલ બીજાણુ. ફૂગમાં અલિંગી પ્રજનન પદ્ધતિઓ કઈ? તો કે અવખંડન, ભાજન, કલિકાસર્જન, કણી બીજાણુઓ અને ચલ બીજાણુઓ દ્વારા જે છે એ અલિંગી પ્રજનન કરે છે. કણી બીજાણુ એટલે કોનિડિયા અથવા તો એને કોનિડિયો સ્પોર તરીકે ઓળખવામાં આવે. ચલ બીજાણુને કહેવામાં આવે મિત્રો જૂ સ્પોર. ચલ બીજાણુ જે છે એ ચલિત હશે મિત્રો. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ ફૂગમાં લિંગી પ્રજનન. આ મિત્રો MCQ માટે અગત્યના છે લિંગી અને અલિંગી પ્રજનન. કઈ રીતે થાય? પહેલું, લિંગી પ્રજનન અંડબીજાણુ દ્વારા. બીજું, ધાની બીજાણુઓ દ્વારા.
અને ત્રીજું પ્રકીર્ણી બીજાણુ દ્વારા જે છે લિંગી પ્રજનન જે છે મિત્રો થાય છે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ. હવે તમને પ્રશ્ન થશે કે આ બીજાણુઓ રચાય ક્યાં? આ બીજાણુઓ જે છે મિત્રો ફળકાય કહેવાતી રચનામાં વિકસે છે. શેમાં વિકસે છે? ફળકાય કહેવાતી રચનામાં જે છે એ આવા વિવિધ પ્રકારના બીજાણુઓ જે છે એ વિકસે છે. હા મિત્રો આપણે વાત કરીએ લિંગી પ્રજનનના તબક્કાઓ વિશે. લિંગી પ્રજનનના તબક્કા, લિંગી પ્રજનનના મિત્રો જે છે એ ત્રણ તબક્કા છે. કેટલા? ત્રણ. પહેલા તબક્કા વિશે વાત કરીએ તો પહેલો તબક્કો છે મિત્રો જીવરસ સંયુગમન. કયો તબક્કો કીધો? જીવરસ સંયુગમન, એટલે કે જીવરસનું જોડાણ. બીજો છે કોષ કેન્દ્ર સંયુગમન, એટલે કોષ કેન્દ્ર જોડાય. સંયુગમન એટલે જોડાણ મિત્રો. ત્રીજો તબક્કો છે અર્ધીકરણ. એમાં હવે વારાફરતી આપણે એક એક તબક્કા વિશે વાત કરીશું. પહેલો કયો? જીવરસ સંયુગમન. ત્રીજો કોષ કેન્દ્ર સંયુગમન. અને ત્રીજો તબક્કો અર્ધીકરણ. મિત્રો આ તબક્કા આડાવડા ચાલે નહીં, એને ક્રમશઃ યાદ રાખવા પડે. પહેલાં જે છે એ કોષરસ જોડાય, એટલે કે જેને જીવરસ સંયુગમન કહીએ. કોષ કેન્દ્ર જોડાય, જેને આપણે કહીએ કોષ કેન્દ્ર સંયુગમન. અને ત્યાર પછી કોષનું જે છે એ અર્ધીકરણની પ્રોસેસ જે છે એ થાય. હવે મિત્રો આપણે એક એકની વાત કરીએ. પહેલું જે છે એ છે જીવરસ સંયુગમન. શું થાય જીવરસ સંયુગમન? બે ચલિત કે અચલિત, બંને ચલિત હોઈ શકે અથવા તો અચલિત, બંને અચલિત ન હોય. એક ચલિત હશે અને બીજો કેવું હશે? અચલિત હશે. અચલિત જન્યુઓ વચ્ચે જીવરસનું જોડાણ થાય, વચ્ચેના જીવરસના જોડાણને એને આપણે કહીએ જીવરસ સંયુગમન. હવે આ દાખલા તરીકે શુક્રકોષ અને અંડકોષનું મિલન થાય અને બંનેના કોષરસ ભેગા થાય, એના જેવી મિત્રો વાત છે. બીજો પોઈન્ટ છે આપણો કોષ કેન્દ્ર સંયુગમન, કેરિયોગેમી. કેરિયોન એટલે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર સંયુગમન શું થાય? કે બંનેના ચલિત કે અચલિત જન્યુઓના કોષ કેન્દ્ર જે છે એમનું જોડાણ થાય. શું થાય? કોષ કેન્દ્રનું જોડાણ થાય. ઓકે, આ થઈ બીજી ઘટના. અને હવે વાત કરીએ ત્રીજી ઘટના વિશે. ત્રીજી ઘટના શું છે? કે અર્ધીકરણ. હવે મિત્રો સમજો કે એક જન્યુઆ જે માદા છે, બીજું જન્યુઆ કે જે શું છે? નર છે. આ બંનેનું જે છે જોડાણ થાય, એ શું બને? ફલિતાંડ બને. આ ફલિતાંડની અંદર જે છે અર્ધીકરણ થઈને કેટલા બને મિત્રો? ચાર જે છે એકકીય બીજાણુ બને. તો હવે જે છે શું થશે? કે ફલિતાંડમાં અર્ધીકરણ થશે. એને કારણે એકકીય બીજાણુ ઉત્પન્ન થાય. હવે મિત્રો વાત કરીએ દ્વિકોષ કેન્દ્રીકરણ. દ્વિકોષ કેન્દ્રીકરણ હવે ફૂગની અંદર જ્યારે મિત્રો લિંગી પ્રજનન થાય, કેવું પ્રજનન કીધું આપણે? લિંગી પ્રજનન. ત્યારે જે છે મિત્રો બે એકકીય એન કવક સૂત્ર
એકબીજાની પાસ પાસે આવે. એમનું શું થાય મિત્રો? તો કે જોડાણ થાય. એમનું શું થાય? જોડાણ. એ કેવા બને? 2n બને. અને આ જે છે એ કેવા કોષ બને? તો કે દ્વિકીય કોષ બને. ઓકે મિત્રો. આ સિવાય મિત્રો આસ્કોમાયસેટિસ અને બેસિડિયોમાયસેટિસ વર્ગની ફૂગમાં જે છે એ દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા એન પ્લસ એન, એટલે કે દરેક કોષમાં જે છે બે કોષ કેન્દ્રીય અવસ્થા પણ. આ પરિસ્થિતિને શું આપણે કહીએ? દ્વિકોષ કેન્દ્રીકરણ કહીએ. અને આ તબક્કાને આપણે કહીએ દ્વિકોષ કેન્દ્રી તબક્કો. હવે મિત્રો જે છે જે આપણે વાત કરશું બધી વસ્તુ વિશે એ આપણે આગલા લેક્ચર્સમાં જે છે જ્યારે આપણે એના પ્રકારો વિશે ભણીશું ત્યારે જે છે એ વાત કરીશું. ત્યાં સુધી જે છે મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ઘણી વસ્તુ એવી પણ હશે કે જે એનસીઆરટીની અંદર આપેલી નહીં હોય એ વસ્તુની પણ આપણે જે છે વાત કરી હશે. તો મિત્રો વધુ ચર્ચા જે છે આપણે આવતા લેક્ચરની અંદર જે છે એ કરીશું. ત્યાં સુધી રજા લઉં છું. થેન્ક યુ. આભાર. જય હિન્દ. જય ભારત. અને ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો.